શ્રી કૃષ્ણ નમસ્તે મારા વાલા બાળકો જ્ઞાનપોર સ્કૂલ તરફથી તમારું હાર્દિક સ્વાગત છે તો તમને તો બધાને ખબર જ હોય કે આપણે સૌથી પહેલા શુભ શરૂઆત ક્યાંથી કરવાની તો કે ભગવાનનું નામ લઈને કરવાની ભગવાનને યાદ કરવાની તો ચાલો આપણે શ્લોક બોલીશું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ ઓમ શાંતિ 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 તો ચાલો બાળકો દરરોજ તમારે ત્રણેય દીદીના વિડીયો જોવો છો ને લેસન કરો છો એ પ્રમાણે લેસન આપે છે એ પ્રમાણે દરરોજ ત્રણેય બુકમાં ખાનાવાળી બુકમાં ટુ લાઈનમાં અને ફોર લાઈનમાં લેસન કરવાનું તો તમે જો સ્કૂલ તો ગમે ત્યારે આપણે ખુલે તો પછી આપણને ભૂલાઈ જાય નહીં અને અક્ષર પણ સુધરે તમે લખશો નહીં તો અક્ષર કેમ સુધરશે એટલે તમારે લખવાની પ્રેક્ટિસ તો ચાલુ જ રાખવાની બરાબર તો આજે આપણે વિષય ગણિતમાં ક્યાં સુધી શીખી ગયા તો કે સાત અને એકડે એકોતેરની લાઈન આપણે શીખી ગયા તો હવે આજે આપણે આઠડાની લાઈન અને નવડાની લાઈન શીખીશું તો ચાલો આપણે આઠને મીંડે એસી સુધી શીખ્યા બરાબર તો હવે શેની લાઈન આવશે કે આઠડે એકડે એક્યાસી જો બોલતું જવાનું અને લખતું જવાનું આઠડે એકડે એક્યાસી બરાબર આઠડે એકડે એક્યાસી પછી શું આવે આઠડે વગડે બ્યાસી જો તમારે આ રીતે આંકડો કરવો એમ કેવું હોય તમને બધાને આવડી ગયું છે આપણે લાઈન લખતા હોય ત્યારે બોલતું જવાનું અને લખતું જવાનું તો તમને એકદમ સરસ પાકું થઈ જાય બરાબર બોલતા જાઓ લખતા જાઓ એટલે તમને ક્યારે ક્યાંય ભૂલ પડે નહીં આઠે પંદરે પંચ્યાસી પછી શું આવશે આઠે છગડે છ્યાસી અક્ષર સરસ મજાના વળાંકવાળા કરવાના આઠે છગડે છ્યાસી પછી શું આવે પછી શું આવે બે આંકડા અઠ્યાસી પછી આંકડા નવરે નેવ્યાસી બીજી વાર આ એક આખી લાઈન આખું ખાનું આપણે છોડી દેવાનું છે એટલે તમને ક્યારે ભૂલ પડે નહીં તો ચાલો ફરી પાછું આપણે લખીશું આઠડે એકડે એક્યાસી આટલો સરસ મજાનો કરવાનો એટલે તમને વળાંક સરસ આવડી જાય આઠડે વગડે બ્યાસી હવે તો તમને બધાને બોલતા આવડી ગયું હશે ને આઠડે તગડે બ્યાસી બોલતું જવાનું લખતું જવાનું આઠડે ચોગડે ક્યારેક મારે ન સરખો થાય તો હું બીજી વાર ભૂસીને કરું છું ને તો તમારે પણ ભૂસીને કરવાનું સરખો નથી હોય તો બીજી વાર ભૂસીને કરવાનું બરાબર આઠડે ચોગડે ચોર્યાસી
અક્ષર હંમેશા આપણે સારા જ કરવાના એટલે સારા અક્ષરની જ આપણે ટેવ પડે આઠડે ને પાંચડે કેટલા થાય 85 આઠડે પાંચડે 85 પછી શું આવે આઠડે છબડે 86 છકડો સરસ વળાંક વળાવ કરવાનો આઠડે છકડે 86 પછી આઠડે ને સાતડે 87 આઠડે સાતડે 87 પછી બે આઠડા 88 પછી આઠડે ને નવડે 89 અને નવડે મીને નવડે મીને કેટલા થાય 90 બરોબર હવે ફરી પાછું આપણે એક આખી લાઈન છોડી દઈને પાછી જ આપણે આંકડાની જ લાઈન લખીશું બરોબર તો તમારે બોલતું જવાનું અને લખતું જવાનું જો આઠડે એકડે 81 આઠડે બગડે 82 દબડે 86 આઠડે છોડે 84 થાય ને 84 ન થાય બોલતું જવાનું લખતું જવાનું તો જ છું ને ઘરે પણ તમારે બોલવાનું આઠડે ને પાંચડે 85 આઠડે પાંચડે 85 પછી શું આવે આઠડે ને છકડે 86 આઠડે ને છકડે 86 પછી આઠડે ને સાતડે 87 આઠડે સાતડે 87 પછી શું આવે બે આંકડા શું કહેવાય બે આંકડા 88 બે આંકડા 88 પછી શું આવે આઠડે ને નવડે 89 જો આપણે આઠડે ને નવડે 89 પણ કહેવાય અને ઘણી વાર 89 બધા પેલા આપણે 89 કહેતા પણ હવે આપણે આઠડે નવડે 89 જ બોલવાનું નવડે મીને ને બરોબર હવે ફરી વાર આપણે એક વાર બોલી લઈશું આઠડે એકડે 81 આઠડે બગડે 82 આઠડે દબડે 83 આઠડે ચોગડે 84 આઠડે પાંચડે 85 આઠડે છકડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 આઠડે નવડે 89 અને નવડે મીને 90 તો ચાલો હવે આપણે અહીંયા શું લખ્યું નવડે મીને 90 તો હવે શેની લાઈન આવશે કે નવડે એટલે 91 ની જોઈ લો સરસ મજાનો નવડો કરવાનો અને લખવાનો નવડે એટલે 91 નવડે એટલે 91 પછી શું આવે નવડે બગડે 92 નવડે બગડે 92 પછી નવડે દગડે 93 નવડે તરફે 93 પછી નવડે ને ચોગડે 94 નવડે ચોગડે 94 પછી નવડે ને પાંચડે 95 નવડે પાંચડે 95 પછી નવડે છગડે 96 નવડે છગડે 96 પછી નવડે ને સાતડે 97 બોલતા જવાનું લખતું જવાનું બરોબર નવડે સાતડે 97 પછી શું આવે નવડે ને આઠડે 98 કેટલા થાય નવડે આઠડે 98 હવે જો અહીંયા શું આવશે બે નવડા 99 શું આવશે બે નવડા 99 હવે નવડાની લાઈન પૂરી થાય એટલે શું આવે અહીંયા ખબર છે તમને એક એકડો
અને બે ભીંડા કેટલા થાય એક એક રો બે ભીંડા 100 કેટલા 100 હવે આ જ રીતે આપણે બાજુમાં પણ લખીશું એક સ્થાન માખો આપણે લાઈન છોડીને પાછો આપણે લખવાનું વળતું જવાનું અને લખતું જવાનું છે નવડે એટલે 91 नवडे बगे बाणु नवडे दगे त्राणु नवडे चोगे चोराणु नवडे पांचरे पंचाणु नवडे चोगे नवडे ने सातरे सत्ताणु नवडे ने आठरे अठाणु बे नवडा केटला थाय बे नवडा नव्वाणु पछी शुं आवे एक त्रण बे भींडा केटला थाय सो कितना था सो एक एक नौ बे मिला सो अब आज इतने आप रे आखिर लाइन छोड़ी बात सो आपने नवरे लाइन कर दीजिए नवरे एक रे नवरे एक रे कितना नवरे नवरे एक नौ बस सो आवे नवडे बगले बाण जिसु आवे नवडे बगले बाण पछी नवडे दगले त्राण नवडे दगले त्राण पछी सु आवे नवडे चोगे चोरण नवडे चोगे चोरण पछी सु आवे कोने आवडे छे बोलता नवडे पांचरे पंचाण नवडे पांचरे पंचाणु पछी शुं आवे नवडे छबड़े छन्नु नवडे छबड़े छन्नु पछी नवडे ने सातरे सत्ताणु नवडे सातरे सत्ताणु पछी शुं आवे कोने आवे छे नवडे आठरे अठाणु नवडे आठरे अठाणु पछी बे नवडा નવાણું એ નવડા નવાણું પછી શું આવે એક એકડો અને બે મીંડા 100 કેટલા થાય એક એકડો બે મીંડા 100 ચાલો આપણે ફરીથી એક વાર પાછી લાઈન બોલી લઈએ ચાલો નવડે એકડે 91 નવડે બગડે 92 નવડે તગડે 93 નવડે ચોગડે 94 નવડે પાંચરે 95 નવડે છબડે 96 નવડે સાતરે 97 નવડે આઠરે 98 બે નવડા 99 અને એક એકડો બે મીંડા કેટલા થાય તો કે 100 ચાલો આજે આપણે આ જે કેવા શીખ્યા નથી તો આ બધાને શું કહેવાય તો કે મણકા ગોળી આ હોય એના મણકા હોય અને આ મણકા ગોળી આપણે બનાવી હોય તો એમાં આપણે શું ગણવાનું છે તો કે મણકા ગણીને અહીંયા આપણે જે કાણું આપ્યું છે ચોરસ એમાં આપણે અંક લખવાનો છે જેટલા મણકા થાય એટલો આપણે અહીં સંખ્યા લખવાની આપણે કેમ અંક જેટલા મીંડા કરતા ને તો તમે ગણતા ને ચિત્ર ગણિત સંખ્યામાં તમે ચિત્ર ગણિત પછી અંક લખતા ને એવી જ રીતે આ મણકા છે બરોબર તો આપણે સૌથી પહેલા ગણીશું તો જો તમારે આમ પેન્સિલ હોય તમારી પાસે તો પેન્સિલ હોય તમે લખતા હોય ત્યારે તો પેન્સિલને તમારે આ રીતે અડાડીને જ ગણવાનું હોય એટલે તમને ક્યારેય ભૂલ થાય નહીં તો જો 1 2 3 4 અને 5 કેટલા થયા 5 તો અહીંયા શું લખવાનું અંક કેટલો લખવાનો તો કે 5 એટલે 5 મોટી ઉતાવળ કરીને ગણવાના નહીં તો ગણાય તો 1 2 3 4 5 એમ કરવા રહીએ તો પછી આપણને ભૂલ થાય એટલે એવું કરવાનું નહીં હવે જો બીજા આપણે ગણીએ 1 2 3 4 5 અને 6 કેટલા અંક થયા 6
તમને એવું લાગે કે ભૂલ થઈ છે તો તમારે બીજી વાર પણ ગણી લેવાનું બરોબર ને આપણે 6 વડે 6 લખ્યા હવે ગણીએ આપણે 1 2 3 અને 4 કાઈ શું લખવાનું 6 વડે 4 બરોબર હવે જો જા મોટા જાજા પણ તો ત્યારે તમારે ગણવામાં ખાસ ધ્યાન રાખવાનું શાંતિથી જ ગણવાનું 1 2 3 4 5 6 7 અને 8 કેટલા થયા 8 તો શું લખશું અહીંયા 8 એ 8 બરોબર હવે જો હવે અહીંયા ગણી 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થયા 9 મણકા થયા તો આપણે શું લખવાનું અહીંયા 9 રે 9 હવે જો અહીંયા ગણી 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા કઈ સંખ્યા લખીશું 7 રે 7 હવે અહીંયા ગણી 1 2 અને 3 અહીંયા કયા રૂપ લખવાના તો કે વડે 3 હવે જો શાંતિથી ગણવાના જાજા માનતા હોય ત્યારે આપણે શાંતિથી ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થયા 10 તો અહીંયા શું લખવાનું આપણે કઈ સંખ્યા લખવાની તો કે 1 2 10 આ બધું તમને ક્યારે આવડે કે તમે 1 થી 10 સુધીના અંક 1 થી 50 સુધીના અંક આપણને એકદમ સરસ ઓળખતા આવડતા હોય તો જ આપણને આવડે તો ચાલો બાળકો હવે શું આવશે લેશન તો આજનું આપણે લેશન જોઈ લઈએ તો આજનું લેશન 81 નીલાઈન અને 91 ની લાઈન આપણે જે લખી ને એ તમારે બે વાર લખવાની અને સાથે સાથે બોલતું જવાનું અને મળતા ગણીને અંક લખો આજે મેં મળતા ગણીને કરાવ્યો તમને તમારે ગમે તે આડી વાળી ગોળ દોરવાનું તમારે આડી વાળી સંખ્યામાં અને પછી એના અંક લખવા તો ચાલો બાળકો આવજો માસ્ક પહેરજો હાથ ધોતા રહેજો ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ